भरूच जिल्लानी 7 વિદ્યાર્થીની યુક્રેનથી પરત ફર્યા હતા। ભરૂચ જિલ્લા ધારાસભ્ય અને નાયબ દંડક દુષ્યંતભાઈ પટેલ અને ધારાસભ્ય અનુસી રાણા અને જિલ્લા કલેક્ટર દ્વારા વિદ્યાર્થીઓને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। પરત આવેલા 7 વિદ્યાર્થીઓ પૈકી 2 દીકરીઓ ચૌહાણ સંજનાબેન વીરેન્દ્ર પારેખ હનીબેન કમલેશભાઈ તેમજ અગાઉ આવેલ રાજ અકબરાકને આવકારવા કલેક્ટર કચેરી ભરૂચ ખાતે ભરૂચના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા જિલ્લા આગેવાન માવતીસિંહ અતોડરિયા નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા સહિત મહાનુભાવો અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સૌએ વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ આપી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। આ વેળાએ નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ ભારત સરકારના વિદેશ મંત્રાલય અને ઉદ્યાન મંત્રાલય સતત સંપર્કમાં રહી યુક્રેનથી ભારતના નાગરિકો વિદ્યાર્થીઓને પરત લાવવાનું કપરું કાર્ય ચાલી રહ્યું છે। મુંબઈ અને દિલ્હી એમ 2 ફ્લાઇટોમાં નાગરિકોને લઈને સલામત રીતે આવી ચૂકી છે। હજી પણ વિદ્યાર્થીઓ યુક્રેનથી આવવાના બાકી છે। તેમને ઝડપથી ભારત લાવવા માટે સરકાર પ્રયત્ન કર્યા હોવાનું તેમણે જણાવ્યું હતું। તેમણે 8% ભારત સરકાર અને કેન્દ્ર સરકારનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો। તે જ રીતે વાઘરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા અને જિલ્લા આગેવાન માવતીસિંહ અતોડરિયાએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ નીતિ અને કુનીતિને પરિણામે ભારતીય વિદ્યાર્થીઓની વતન વાપસી માટે રશિયા અને યુક્રેન સહિતના દેશો સાથે વાતચીત શક્ય બની છે, જેના પરિણામે આપણે આપણા વિદ્યાર્થીઓને પરત લાવી શક્યા છે। બંને દેશમાં ભારતનો ધ્વજ બતાવી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, એ ભારતની તાકાત અને વૈશ્વિક ઓળખને પરિણામે શક્ય બન્યું છે। જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ ભારત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને પરત લાવવાની સંપૂર્ણ વ્યવસ્થા સાથે કાર્યવાહી કરેલ છે, જે સરાહનીય હોવાનું જણાવી નાગરિક તેમજ ગર્વ લેવા જેવી બાબત છે તેમ જણાવ્યું હતું। યુક્રેનથી ભરૂચ આવેલા વિદ્યાર્થીઓમાં પટેલ રિયા ચંદ્રકાંત ચૌહાણ સંજના વીરેન્દ્ર પારેખ હનીબેન કમલેશભાઈ પંચાલ અશ્વિન જિગ્નેશભાઈ શાહ અંગી દિનેશભાઈ પટેલ મોનાલી શાહ અંશી અશીષકુમારનો સમાવેશ થાય છે। પારેખ હનીબેન કમલેશભાઈ અને ચૌહાણ સંજના વીરેન્દ્રએ યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાય તે સ્થિતિની આપવીતિ વર્ણવી હતી। તારીખ 28મીએ સોમવારે ભરૂચના 7 વિદ્યાર્થીઓને ભરૂચમાં પરત લાવવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા રાજ્ય સરકારે કરી હતી। નામ સંજના વીરેન્દ્ર ચૌહાણ છે, મેં બુક ઓફ ઇન્ડિયન મેડિકલ સ્ટેટ યુનિવર્સિટી ચન્નવેદસીની સ્ટુડન્ટ છું, સેકન્ડ યરની સ્ટુડન્ટ છું। અમારે ત્યાં જેમ કે તમને ખબર હશે રશિયા અને યુક્રેન વચ્ચે વોર ચાલે છે અને અમે જ્યાં સિચ્યુએટેડ હતા ત્યાં ચન્નવેદસી કરીને છે, ત્યાં વોર ઝોન એટલો બધો છે નહીં, એ એરિયા એકદમ સેફ છે। તો સ્ટુડન્ટ્સ ત્યાંથી ગવર્મેન્ટના પરમિશન પર વહેલા માઇગ્રેટ થાય છે ઇન્ડિયા, અને વાયા રૂટ છે રોમાનિયા કરીને, જે યુક્રેનની બોર્ડર અને રોમાનિયાની બોર્ડર અટેચ્ડ છે, ત્યાંથી અમને ઇન્ડિયા મોકલાવવામાં આવે છે ગવર્મેન્ટ દ્વારા ત્યાં સેફલી। તો અમે ત્યાંથી ઇવેક્યુએટ થયા છે, ઇન્ડિયન ગવર્મેન્ટે અમને બહુ સારી રીતે હેલ્પ કરી છે ઇવેક્યુએટ કરવામાં। અમારી પાસેથી કોઈ પૈસા નથી લેવાય, એક રૂપિયો પણ નથી લેવાયો ઇન્ડિયન ગવર્મેન્ટથી। અમને ફૂડ પ્રોવાઈડ કર્યું છે, વોટર પ્રોવાઈડ કર્યું છે, શેલ્ટર પ્રોવાઈડ કર્યું છે, અમને ટ્રાવેલિંગ માટે બસો પ્રોવાઈડ કરેલી છે ત્યાંથી ઇન્ડિયાએ, એર ઇન્ડિયા દ્વારા એરોપ્લેન્સ મોકલા છે જેના દ્વારા અમે રોમાનિયાના એરપોર્ટથી દિલ્હી એરપોર્ટ લેન્ડ થયા। પછી દિલ્હી એરપોર્ટથી પોતપોતાના જિલ્લા જવા માટે પણ ગવર્મેન્ટે હેલ્પ કરી છે, જેમ કે હું ભરૂચ જિલ્લાની છું નાગરિક, તો ગવર્મેન્ટે ગુજરાત ગવર્મેન્ટે અમને હેલ્પ કરી છે કે એ બસ દ્વારા અમને અહીંયા પોતપોતાના ઘરે લેન્ડ કરાવે સેફલી। એમણે અમને એકદમ સારી રીતે લેન્ડ કરાવ્યું છે, એમણે અમને બધું પ્રોવાઈડ કર્યું છે વિધાઉટ એની મની। એમણે સરખી રીતે બધા સ્ટુડન્ટ્સને લાવ્યા છે, પછી ત્યાં હજી ખાસા બધા સ્ટુડન્ટ્સ છે ખાસી બધી યુનિવર્સિટીના, ગવર્મેન્ટે વાદો કર્યો છે કે એમને પણ જલ્દી જ બોલાવી લેશે। મારું નામ રાજ અબડાર મુનિરભાઈ છે, હું ભરૂચથી છું। મેં બુક ઓફ ઇન્ડિયન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં સેકન્ડ યરમાં ભણું છું, અને આ રશિયા અને યુક્રેનનો વોર ચાલી રહ્યો છે, એ સિચ્યુએશન પહેલાં નોર્મલ હતી, ટ્રૂપ બી પાછા લઈ લીધાના, પછી કન્ડિશન બગડી એટલે મેં પોતાની ટિકિટ કરી ને અહીં યુક્રેનથી અહીં આવી ગયો વાયા દોહા કટાર। 18 hours મારી જર્ની હતી, એમ ટોટલ 26 hours જર્ની હતી, પણ આવી ગયો કેમ કે માહોલ ત્યાં બરાબર ના હતો, એટલા માટે મેં પોતાની ટિકિટ કરાવી
ने 21 सवारे टिकट कढ़ाई 22 मैं आ गया, ट्रेन की कंडीशन बराबर ना थी। थैंक यू।